મિત્રો ગુડ મોર્નિંગ, મજામાં બધા? આગળના લેક્ચરમાં આપણે યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ એના વિશે જોયેલું હતું, જેમાં આપણે એક પોયમ જોયેલી છે, રેમ્સ જોયેલી છે. અ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય, હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. એટલે કે એક મોટો લાલ ફૂગો છે, આકાશમાં ઊંચે ને ઊંચે ઉડતો જાય છે અને તે કાઈટ એટલે કે પતંગની સામું જોઈને હસે છે અને એને ગુડ બાય કહે છે. ત્યાર પછી એક્ટિવિટી 2, 4 અને 5 છે, મેં તમને હોમવર્કમાં આપેલી હતી. એક્ટિવિટી 6માં આપણે જોયેલું હતું શેપીસ નેમની પોએમ. અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ એટલે કે ત્રિકોણને 3 બાજુઓ છે. અ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ, કાઉન્ટ 1, 2, 3. ત્રિકોણે 3 બાજુઓ છે અને ત્રિકોણો 1, 2 અને 3. અ સ્ક્વેર હેઝ 4 સાઇડ્સ, સ્ક્વેર એટલે કે ચોરસ, ચોરસને 4 બાજુઓ છે. 4 સાઇડ્સ, અ સ્ક્વેર હેઝ 4 સાઇડ્સ, ધે આર ઓલ ધ સેમ, અને ચારે બાજુઓ એક સરખી હોય છે, એક સરખા માપની હોય છે. સામસામેની બે બાજુ સરખી હોય, આ બાજુ સામસામેની બે બાજુ સરખી હોય, લંબાઈ અને પહોળાઈ છે બંને એક સરખું જ હોય છે. અ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ, રેક્ટેંગલ એટલે લંબ ચોરસ, 4 સાઇડ્સ. અ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ્સ, 2 શોર્ટ એન્ડ 2 લોંગ. રેક્ટેંગલ એટલે કે લંબ ચોરસ, લંબ ચોરસને પણ 4 બાજુ હોય છે, 2 લાંબી હોય છે અને 2 ટૂંકી હોય છે. સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગિનિંગ નો એન્ડ. સર્કલ છે એકદમ ગોળ હોય છે, વર્તુળ છે આખું ગોળ હોય છે, એને કોઈ બાજુ હોતી નથી અને તે ગોળ છે, તેનો કોઈ શરૂઆત નથી અને તેનો કોઈ અંત પણ નથી. ત્યાર પછી આપણે હવે આજે જે આપણે બલૂન વાળી જે પોએમ જોઈ એના આધારે આપણે કલર્સ ને જોઈશું. અહીંયા હું બોર્ડ ઉપર કલરના નામ લખું છું અને પછી તમારા લોકોને ફોટો પાડીને મોકલીશ, જે તમારે હોમવર્કમાં લખવાના રહેશે. સૌથી પહેલો છે આપણે લખીશું એમાં કલર્સ ને. સૌથી પહેલા આપણે લખીએ રેડ. રેડ નો સ્પેલિંગ થશે આર ડબલ ઇ એન, ગ્રીન એટલે લીલો,
વિદ્યાર્થી મિત્રો, હવે આ આપણે કલર્સના નામ જોયા, જેનો હું તમને ફોટો પાડીને મોકલીશ, એટલે તમારે અંગ્રેજી નોટમાં કલર્સને એ રીતે લખવાનું રહેશે. જે કલર પેલું લખેલું હતું ને શેપિસ નેમનું, એના પછી તમારે કલર્સ નેમ લખવાના રહેશે. હવે આપણે થોડી ખાલી જગ્યાઓ જોઈશું. Gracias.
અંગ્રેજીની નોટ